સમાચારોમાં આજે વાત કરીએ છોટા ઉદેપુરની. તો છોટા ઉદેપુરના ગોંધરિયા ગામે જંગલની જમીન બાબતે ઘર્ષણ થયું હોવાની ઘટના સામે આવી. ગ્રામજનો દ્વારા વન વિભાગની પ્લાન્ટેશનની કામગીરીને લઈ વિરોધ કર્યો હતો. આ દરમિયાન ટોળા એકઠા થતા તેને વિખેરવા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરાયું. ત્યારે આ બાબતે વન વિભાગે જણાવ્યું હતું કે આ સ્થળ પર કોઈ ખેડાણ કે હક દાવા નથી. તો છોટાઉદેપુરની ઘટના છે જ્યાં જમીન બાબતે ઘર્ષણ થયું. લોકોને વિખેરવા માટે ટોળું જે એકઠું થયું તેને વિખેરવા માટે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું. વન વિભાગની પ્લાન્ટેશનની કામગીરીને લઈને આ વિરોધ કરવામાં આવ્યો હતો. ગોંધરિયા ગામના લોકોએ આ વિરોધ કર્યો. છોટાઉદેપુરની આ ઘટના છે જ્યાં ટોળાને વિખેરવા માટે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું. ગોંધરિયા ગામના લોકોએ વિરોધ કર્યો હતો. વન વિભાગના પ્લાન્ટેશનને લઈને લોકોએ આ વિરોધ કર્યો અને વિરોધ કરવા માટે જ્યારે ટોળું એકઠું થયું તો આ જ મામલે આપણી સાથે સંવાદદાતા રેહાન પટેલ જોડાઈ ગયા છે. જી રેહાન, જે ઘટના બની છોટાઉદેપુરમાં શું હતી સમગ્ર ઘટના? જી ચોક્કસ, આપણે જણાવી દઉં કે છોટાઉદેપુરના ગોંધારિયા ગામે જંગલની જમીન બાબતે ગામ લોકો અને જંગલના જે કર્મચારીઓ છે તેમના દ્વારા ઘર્ષણ કરવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા પ્લાસ્ટિકની કામગીરી કરતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે ટોળાને વિખરવા હવામાં કરાયું હતું ફાયરિંગ. ત્યારે કામગીરી કરતા સ્થળે કોઈ ખેડાણ કે હક દાવા નથી તેવું ખાનગરી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ ગામ લોકોને લાઠીચાર્જ કરવામાં આવી છે તેવી ગામ લોકો આરોપ લગાવી રહ્યા છે. જી જી રેહાન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. ત્યારે ટોળું એકઠા થતા ટોળાને વિખેરવા માટે ફાયરિંગ કરવામાં આવ્યું.